આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાલીમાર્થીઓને વિવિધ વ્યવસાયિક તાલીમ અંતર્ગત કેમિકલ સેક્ટરના ટ્રેડ એઓસીપીમાં એડમિશન માટેની ક્વોલિફિકેશન શું છે, આ કોર્સ કરવા માટે કેટલો સમય લાગે છે, ફી કેટલી હોય છે, એઓસીપી ટ્રેડમાં તમને શું શું શીખવવામાં આવશે અને આ કોર્સ કર્યા પછી એપ્રેન્ટિસશીપ તથા જોબની ઓપોર્ચ્યુનિટીઝ શું હોઈ શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. એઓસીપી ટ્રેડનું પૂરું નામ એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ છે. આ ટ્રેડમાં એડમિશન માટેની ક્વોલિફિકેશન 10 પાસ છે. એઓસીપી ટ્રેડનો સમયગાળો 2 વર્ષનું હોય છે. એઓસીપીમાં પ્લાન્ટ એટલે કે જ્યાં રો મટીરિયલમાંથી ફાઇનલ પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય. દરેક કેમિકલ પ્લાન્ટમાં જુદા જુદા ઇક્વિપમેન્ટ અને મશીનરીને એટેન્ડ અને ઓપરેટ કરનારને કહેવાય એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ. પ્રથમ વર્ષમાં તાલીમાર્થીઓને સેફટી, બેઝિક ફિટિંગ, બેઝિક ફિઝિક્સ, બેઝિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બેઝિક ઇલેક્ટ્રિકલ, પાઇપ ફિટિંગ, પંપ અને વાલ્વ શીખવવામાં આવે છે. બીજા વર્ષમાં તાલીમાર્થીઓને હીટ ટ્રાન્સફર, માસ ટ્રાન્સફર, હીટ એક્સચેન્જર્સ, ડિસ્ટિલેશન, સોલવન્ટ એક્સ્ટ્રેક્શન, લીચિંગ, એબ્ઝોર્પ્શન, ક્રિસ્ટલાઇઝેશન, ડ્રાઇંગ, મિક્સિંગ, ફિલ્ટ્રેશન, કેમિકલ રિએક્ટર વગેરે શીખવવામાં આવે છે. ડ્યુઅલ સિસ્ટમ ટ્રેનિંગ, ઓન જોબ ટ્રેનિંગ, પ્રોજેક્ટ વર્કનું પણ આયોજન કરવામાં આવે છે. હવે એપ્રેન્ટિસશીપ વિશે વાત કરીએ તો આઈટીઆઈમાં કોઈ પણ ટ્રેડ કર્યા પછી એપ્રેન્ટિસશીપ કરવી ખૂબ જ જરૂરી છે. એપ્રેન્ટિસશીપમાં કંપનીમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ સ્વરૂપે કામ કરવાનું હોય છે. આપણા દેશમાં વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, જેમ કે કેમિકલ, પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ, ફર્ટિલાઇઝર, ડાઈઝ, પેન્ટ, પેસ્ટિસાઇડ્સ વગેરે. એપ્રેન્ટિસશીપ દ્વારા આ તમામ ઇન્ડસ્ટ્રીમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર મશીન ઓપરેટ કરી શકે છે. એપ્રેન્ટિસશીપ પૂરી કર્યા બાદ હવે વાત કરીએ જોબ ઓપોર્ચ્યુનિટીની. તો આ ટ્રેડ પૂર્ણ કર્યા બાદ ઇફકો, જીએસએફસી, ઓએનજીસી, આઈઓસીએલ, ઇસરો, રિલાયન્સ, અદાણી, મેઘમણી, ટાટા કેમિકલ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, દિશમાન ફાર્મા, સન ફાર્મા, ઝાયડસ કેડિલા, આદિત્ય બિરલા જેવી ઇન્ડસ્ટ્રીઝ અને ગલ્ફ કન્ટ્રી જેવી કે કતાર, દુબઈ, સાઉદી અરેબિયામાં પણ પ્લાન્ટ ઓપરેટર તરીકે સારું પ્લેસમેન્ટ મેળવી શકે છે. તો આપને આ વિડીયો દ્વારા એઓસીપી ટ્રેડની સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.